આજે હું તમને કહીશ કે પિતૃઓ નડે ખરા, તો જે લોકો પિતૃઓ દોષમાં માને છે, પિતૃઓને માને છે, એમને મારા કોટી કોટી વંદન. પરંતુ મિત્રો, આજે હું તમને એક સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે પિતૃઓ નડે કે ના નડે. કે પિતૃ એટલે શું? તો પિતૃ એટલે આપણા વડવાઓ, આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, બા બાપુજી, જે કંઈ આપણા સ્વજનો મૃત્યુ પામે હોય એમને આપણે પિતૃ કહીએ છીએ. તો મિત્રો, પિતૃઓ નડે ખરા? હું નથી માનતો કે પિતૃ નડે. કેમ? તો આખી જિંદગી આપણા બા બાપુજી કે દાદા દાદી હોય એમને સતત આપણું પોઝિટિવ વિચાર્યું હોય કે મારો દીકરો સુખી થાય, મારા દીકરાને સારી નોકરી મળે, મારા દીકરાને સારી વહુ મળે, મારા દીકરાને સારું ઘર બની જાય. આવી સતત વિચારીએ, એમની દીકરી હોય તો એમની દીકરીને સારો વર મળે, સારું ઘર મળે. આવું સતત જો આપણા મા બાપ હોય કે દાદા દાદી હોય સતત આપણા માટે પોઝિટિવ વિચારતા હોય. એ સિવાય તમે જુઓ કેટલાય એવા દાદા દાદી હશે કે જે લોકો 70-80 વર્ષની ઉંમરે પણ પોતાના દીકરાને કે દીકરાનો જે કંઈ ધંધો હશે, બિઝનેસ, એના ઉપર સોજે કે સવારે કલાક બે કલાક તેઓ મદદ કરવા માટે જાય છે. એટલે કે તેઓ સતત એને જીવે ત્યાં સુધી મદદ કરવાની એમની ભાવના હોય છે કે મારો દીકરો કે દીકરી સુખી થાય અને મારું કુટુંબ આગળ આવે એવી ભાવના હોય છે. અને આપણે કહીએ કે મિત્રો પિતૃઓ નડે છે, ના, ખોટી વાત છે. હું માનવા તૈયાર નથી. અને કેમ નથી માનતો એનું આજે હું તમને સત્ય ઘટના કહું છું. એક દીકરી, એની મમ્મી લગભગ 50-એક વર્ષની ઉંમરે આ દીકરીના લગ્ન થઈ ગયા પછી એની મમ્મીનું મૃત્યુ થાય છે અને એ દીકરીને પોતાનું ઘર હોતું નથી અને એ દીકરી પોતે ભાડે રહેતી હોય છે. લગભગ 20-એક વર્ષ પછી જ્યારે આ દીકરીને પોતાનું ઘર થઈ જાય છે અને એ દીકરી જ્યારે પોતાના નવા મકાનની અંદર જ્યારે વાસ્તુપૂજન હોય છે અને એ જ્યારે પ્રવેશ કરવાની હોય છે ઘરની અંદર, ત્યારે એ જ દિવસે એક થર્ડ પાર્ટી વ્યક્તિને, એની મમ્મી જે મૃત્યુ પામી છે, એ બીજા એક વ્યક્તિને સપનામાં આવે છે અને એ વ્યક્તિને એવું કહેવા કહે છે કે હાસ, હવે મારી દીકરીનું ઘર થઈ ગયું, હવે મને આનંદ થશે, હવે મને શાંતિ મળશે, હવે મારા આત્માને શાંતિ મળશે. જે મમ્મી એની મૃત્યુ પામી છે 20-એક વર્ષ પહેલાં, એ બીજા વ્યક્તિને સપનામાં આવી અને આવું કહે છે કે હવે મને આનંદ થશે, હવે મને શાંતિ મળશે. ક્યારે? કે મારી દીકરીનું પોતાનું ઘર થઈ ગયું, મારી દીકરી આજે એના ઘરમાં, પોતાના ઘરમાં રહેવા માટે જઈ રહી છે. તો મિત્રો, એ વ્યક્તિ જ્યારે આવી અને એ દીકરીના પપ્પાને જાણ કરે છે, ત્યારે હું ત્યાં હાજર જ હતો અને મેં આ રૂબરૂ સાંભળેલી વાત છે. તો એના ઉપરથી હું એવું કહી શકું કે મિત્રો, તમારા મમ્મી પપ્પા કે જે કંઈ દાદા દાદી મૃત્યુ પામ્યા હોય એ મર્યા પછી પણ હંમેશને માટે તમારા માટે પોઝિટિવ વિચારતા હોય છે. પરંતુ ઘણીવાર એવું કહેવામાં આવે છે, મને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ, આ બહેનના મમ્મી મરી ગયા છે, એ થયા છે, એ નડે છે. પરંતુ જ્યારે હકીકતમાં સપનામાં એ ભાઈને આવ્યા અને એમને એવું કહ્યું કે મારી દીકરીનું પોતાનું ઘર થઈ ગયું, હવે મને શાંતિ થાય છે, એનો મતલબ કે તેઓ સૂક્ષ્મ રૂપે પણ આજે પોતાની દીકરી કે દીકરાનું હિત થાય એવું ઈચ્છે છે. તો એના ઉપરથી આપણે એક નક્કી કરી શકીએ કે આપણા જે કંઈ પિતૃ હોય આપણને ક્યારેય નડતા નથી. જે લોકો પિતૃદોષમાં માને છે એ ભલે માનતા, પરંતુ હું નથી માનતો. અને હું એવા ઘણા બધા દૃષ્ટાંત મારી પાસે છે કે પિતૃઓ આપણને નડતા નથી. કારણ કે પિતૃઓ મર્યા પછી પણ સદાયને માટે આપણું હિત ઈચ્છતા હોય છે. જીવતા હોય ત્યારે હિત ઈચ્છતા હોય છે, તો મર્યા પછી કેવી રીતે આપણને નડે? થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.